નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ વિદ્યા ચેનલમાં આ વિડીયોમાં એક એવી વનસ્પતિ વિશે જાણીશું જે વર્ષો જૂના સાંધાના દુખાવાને માત્ર દસ દિવસમાં ઠીક કરી દેશે મિત્રો આ વનસ્પતિનું નામ છે પારિજાત આ વનસ્પતિ વિશે તમે પણ ઘણું સાંભળ્યું હશે અને આ વનસ્પતિથી આ પરિચિત પણ હશો પરંતુ આજે જાણીશું કે પારિજાત વનસ્પતિ સંધિવાના દુખાવામાં કેવી રીતે કામ આવે છે અને તેને કેવી રીતે દવા સ્વરૂપે લેવાનું છે તેની સંપૂર્ણ માહિતી આમ તો શરીરના કેટલાય ગંભીર રોગોમાં પારિજાત વૃક્ષના પાંદડા કામ આવે છે પારિજાતના પાંદડા એક સારી એવી ઔષધિ છે વર્ષો પહેલાં ઋષિમુનિઓ આ પારિજાતના પાંદડાઓથી અનેક દવાઓ બનાવતા હતા પરંતુ આજે આ ફાસ્ટ યુગમાં આપણે આવી અનોખી વનસ્પતિઓને અને તેના ગુણ વિશે ભૂલી ગયા છીએ મિત્રો જેમણે ઘૂંટણનો દર્દ કમરનો દુખાવો છે અને સંધિવા જેને સામાન્ય રીતે વા કહીએ છીએ તેની તકલીફ ખૂબ જ વધારે રહેતી હોય તેમના માટે પારી જાતના પાંદડા ખૂબ જ ઉપયોગી છે ક્યારેક એવી સ્થિતિ બની જાય છે કે વાની તકલીફના કારણે શરીરમાં હલનચલન કરવી પણ મુશ્કેલ થાય છે સૂતી વખતે પડખું પણ ફેરી નથી શકતા જેને આપણે અર્થરાઇટિસ કહીએ છીએ મિત્રો ગમે તેવી વાની તકલીફ હોય આ વનસ્પતિ દસ દિવસમાં ફાયદો આપશે તો જાણી લઈએ કે વનસ્પતિનો ઉપયોગ કેવી રીતે કરવાનો પરંતુ જો મિત્રો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલમાં માત્ર ને માત્ર હેલ્થ ઉપયોગી વિડીયો મૂકવામાં આવે છે જે તમને સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો આ વનસ્પતિના ફૂલ સફેદ કલરના હોય છે તેમજ આ વૃક્ષની દાંડીઓ નારંગી કલરની હોય છે પારિજાતના વૃક્ષમાં વર્ષ દરમિયાન બેથી ત્રણ મહિના સુધી ફૂલ આવતા હોય છે હવે જાણીએ ઉપચાર વિશે મિત્રો પાંચથી છ પારિજાતના પાંદડા લેવાના છે ત્યારબાદ આ પાંદડાઓને વાટી તેનો પેસ્ટ બનાવી લેવાનો છે આ પેસ્ટને એક ગ્લાસ પાણીમાં નાખી તેને ઉકાળવાનો છે જ્યારે પાણી અડધું ગ્લાસ થઈ જાય ત્યારે લઈ લેવાનું ત્યારબાદ આ પાણીને એકદમ ઠંડુ થવા દેવાનું છે એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ સવારના નરણા કોટે પાણી પીવાનું છે મિત્રો જો બની શકે તો આપ આ પાણીને રાત્રે બનાવીને રાખી શકો છો ત્યારબાદ સવારે વહેલા ઉઠો ત્યારે તમે આ પાણીને પી શકો છો મિત્રો આ પાણી તમે પાંચથી સાત દિવસ સુધી લેશો એટલે તમારા સાંધાના દુખાવામાં જરૂર ફાયદો થશે અને સંધિવા એકદમ ઠીક થઈ જશે મિત્રો જો તમને સંધિવાની શરૂઆત જ થઈ હોય તો આ પાણીને માત્ર ત્રણથી ચાર દિવસ સુધી જ લેવો અને જો સંધિવા બહુ જ જૂનો હોય એટલે કે ત્રીસથી ચાલીસ વર્ષ જેટલો આવી સ્થિતિમાં તમે પંદરથી વીસ દિવસ સુધી પણ લઈ શકો છો મિત્રો પારિજાતના અનેક ફાયદાઓ છે પારિજાત વૃક્ષ તમારા ઘરે ચોક્કસ વાવજો આ અનેક બીમારીઓમાં કામ આવે છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ્સ કરીને જણાવજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીશું એક નવી હેલ્થ ઉપયોગી માહિતી લઈને હેલ્થ વિદ્યામાં